ઘોડાનો રક્ષક કોણ છે? નાનખાચર હતા એ જોઈ લીધું. એ જ્યારે રાતનો ઊંઘી ગયા ને ત્યારે ઘૂસી ગયા મેં ઘોડશાળની અંદર. અધરાતે આવ્યા રાતના 12 વાગે. સ્વામિનારાયણની માણકી બાંધેલી, બધું જોઈ તો લીધું દિવસના, અહીંયા નિયા બાંધેલી. પછી મંડ્યા છોડવા, હવે નીચે ખીલો હોય વાંકું વરવું પડે ને, જેવા વાંકા વરે ને પોઠા વાળા તડાક તડાક કરતી સોટીઓ આવે. હો વરી ઉભા થઈને જુએ સોટીઓ કોણ મારે છે, દેખાય કોઈ નહીં. વરી વાંકા વરે, વરી માથે ધ્યાન કરતા આવે, પોઠા રંગાઈ ગયા એના. તળાતળ સોટી પડી વાંસે, પણ જણ જોયો નહીં પાસે. જે જે ઘોડાને છોડવા જાતા, વાંકા વડે ત્યાં સોટીઓ ખાતા. વાંકા વડે ને ઉપર પોઠાવારી આવે હો, એવી આવે ને. પછી તો લાગી બીક કે મારું આ શું છે, કઈ સમજણ પડતી નથી, કોણ મારે છે. ભાગ્યા પછી હો સ્વામિનારાયણ ભગવાન ઉતારે હતા ને ત્યાં જોવા ગયા કે સ્વામિનારાયણ તો પોતે મારતા નથી ને, જાદુગર છે એ તો ત્યાં તો ઉતારતા આરામ, ત્યાં તો પોઢ્યા છે પ્રભુ. ફરી આવ્યા પાછા ઘોડશાળમાં, ત્યાં તો ઘોડે ઘોડે દીઠા હરી, જેટલા ઘોડા એટલા સ્વામિનારાયણને જોયા એણે. તો છોડવા જાય અને હોટીઓ પડે, કાંઈ નથી હો, એકે છોડી શક્યા નહીં. ચાર દિવસ ને ત્રણ રાત, ક્યાંય ન બેઠા કરી નિરાત. ઘોડા લેવા ન ઘડે છે ઘાટ, અફસોસમાં વધ્યા ઉચાટ. ત્રણ રાત અને 4 દિવસ થઈ ગયા ઘોડાનો મેળ પડ્યો નહીં. વિચાર કરે છે, દિવસે સંકલ્પ કર્યો હોય કે આ ચોરી કરવી તો કરી જ લઈ ગમે તેમ કરીને. જિંદગીમાં પહેલો દાખલો એવો આવ્યો કે સંકલ્પ કર્યો અને કાંઈ ચોરી હગાણું નહીં. હવે કે ભાઈ ઘોડી લીધા વિના ઘરે તો ન જવાય, કે જો ઘરે જાઉં તો અમારા કૂળની કૂખ લાજે. કે લ્યો એકવાર સંકલ્પ કર્યો અને ચોરી ન કરી ગયા અને ઘરે ગયા તો તારું લાજ જાય. કે ધાર્યું તો ધાર્યું કરે તો ધારાડો જાણો, હે નહીં તો પડ્યો માના પેટ પાણો. ધાર્યું કરે તો જ શું કહેવાય એને, ભારાડી ડાકુ, નહીંતર એની માને પેટે પાણો જન્મ્યો છે. એમ કહીને પછી તો મરણિયા થઈને ઘોડસારી ગયા હો ત્રીજી વખત, કારણ કે 3-3 રાતો તો ટ્રાય કરી હતી. તો જ્યારે જાય ત્યારે ઘોડે ઘોડે ભગવાન શ્રી હરિ, કોઈ ઘોડને લાડ કરતા હોય, કોઈકને ચારો કરતા હોય, કંઈક હાથ ફેરવતા હોય. મનમાં વિચાર થયો કે થઈ તો ભારી હો. પછી યજ્ઞશાળામાં ગયા તો ત્યાંય ભગવાન સ્વામિનારાયણ છે. સભામાં ગયા તો સભામાં બેઠા છે. રસોડામાં ગયા તો રસોડામાં બ્રાહ્મણોની સાથે આમ રસોઈ કરાવવાનું આટલું કરો તેમ કરે એ ત્યાં કને હાજર છે. જ્યાં જાય તેને ભગવાન શ્રીહરિ દેખાય છે. વેશ બદલી જોવાને જાતા, જ્યાં જાય ત્યાં દર્શન થાતા. પૂછે સંઘમાં કુશળ ક્ષેમા, બોધ સભામાં આપે છે એમાં. નવો સંઘ આવ્યો હોય તો સંઘવાળાને પૂછવા જાય, કેમ છો, કેમ આવ્યા, કેમ સુખ શાંતિ. સભામાં જાતા હોય સરસ મજાની, લાખો માણસોની મેદનીની સભા, એમાં વાત કરતા હોય, રસોડામાં કાંઈ જોતું કરતું હોય તો એ કરે. હવનમાં બ્રાહ્મણો ઘી હોમતા હોય તો બ્રાહ્મણોને કહે છૂટથી હોમજો, લોભ કર્યા વગર.
એક જ સમય એક જ દિવસ બધી જગ્યાએ સ્વામિનારાયણ દેખાય હો, બધી જગ્યાએ. આ લોકો તો વિચારમાં પડી ગયા હો. એમ કરતાં કરતાં ચોથા દિવસનું પ્રભાત પડ્યું. સભામાં ભગવાન શ્રીહરિ બિરાજે છે, સંતો પાસે સરસ મજાના એ ભજન કીર્તન ગૌરાવે છે, હજારોની સંખ્યા હરિભક્તો બધા બેઠા છે. એમાં આવ્યા હો, આમ ખબર ને ડાકુ બાંધે, આમ આમ બાંધે ને મોઢા બાંધીને આવે, માથે માથે મોટા મોટા પાઘડા હોય. સભામાં આવ્યા પાછળ લોકો મંડ્યા બીવા, કે ડાકુ આવ્યા, ભાગો ભાગો. મહારાજ કે ક્યાં ના ભાગજો, બેઠા હોય ના મના, કે શેનાથી બીક લાગે છે તમને? ત્રણે જણા પાછળ ઊભા હતા. મહારાજ કે આવો આવો. ત્રણે જણા નામ બોલાવ્યા, હો જોબન પગી, સુંદર પગી, તખા પગી, આવો આવો. શું વાત છે, નબળા થઈ ગયા હો? સ્વામિનારાયણ ભગવાન કે અમારા જગનમાં આવીને તો લોકો લાડવા ખાય ને તમે ઉપવાસ ક્યાં કરો રાખે લે? ત્રણ ત્રણ દિવસના ઉપવાસ, ત્રણ દિવસના ભૂખ્યા તરસ્યા, નયણે નિંદરા નવ કરી, હે આવીને જુએ અશ્વને ત્યાં, ઘોડે ઘોડે દીઠા હરી. ત્રણ દિવસના ભૂખ્યા ને તરસ્યા, પાણી પણ નથી પીધો. એલા હે, આજે એકાદશી, કેટલા ઉપવાસ કર્યો, આંગરી ઊંચી કરો તા, ન કરોડ ઉપવાસ કોણે કર્યો હોય? કોઈ નહીં. લ્યો એકટાણું કોણે કર્યું? એકટાણું, એકટાણા વાળા કેટલા જણા? એક દો ત્રણ ચાર પાંચ છ સાત, બસ. હે, એટલે આ તો ત્રણ ત્રણ દિવસ સુધી ખાધું નહીં ને પાણીએ પીધું નહીં. ભગવાન શ્રીહરિ કે, ભગવાન સ્વામિનારાયણ કે, તમારે ઘોડા જોઈતો તો માગો ને, અમારી પાસે ઘણા બધા છે, કે તમને કે એમને ચોરી જવાની ઈચ્છા થઈ છે કે મેળ નહીં પડે? કહેવો કયો તો ખરા, તમને કેવા ઘોડા જોઈ, કે બોલો, જેવા જોઈએ એવા અમે આપશું, પણ ચોરી નહીં કરી શકો હો, એ તાકાત નથી ભાઈ તમારી, ગમે તેમ કરો. જોકે ટૂંકમાં વાત લખાણી છે. આમ તો જોબન પગી હરિભગતનો વેશ પહેરીને, તિલક ચાંદલા કરીને, કંઠી બંઠી પહેરીને, મારો ટ્રાય બહુ કરી હતી, ઘૂસી જાઉં સત્સંગી થઈને. નાન ખાચરને કે, આવડી ગરદીમાં મને મહારાજના દર્શન થતા નથી, પણ એને ઘોડીના દર્શન કરું તો મારું કામ થઈ જાય, એમ કરીને મારું ઘૂસી જાય. હો ઘોડી ચોરો વારું દર્શન કરવાને બાને, પણ ત્યાં જુએ તો સ્વામિનારાયણ ભગવાન ઊભા હોય ઘોડી કાને, વરી લગાઈ જાય, મેળ ન પડ્યો. મહારાજ કે ચોરી નહીં થઈ શકે, અને અમારા જગનમાં આવડા અઘરા ઉપવાસ કરવાની કાંઈ જરૂર નથી. મહારાજ સંતોને બોલાવ્યા, સંતોને કે થોડાક લાડુ લઈ આવો, લાડુ બિચારા ભૂખે મરે રાખે, હો હા લાડુ લઈ આવો. કોઈક સંત ક્યાં ગમેલું ભરી આવે લાડવાનું, હો મહારાજ ત્યાં જ ખવડાવેલા સભામાં. ત્રણ દિવસના ઉપવાસી ચોથો દિવસ હતો. મહારાજ કે લાડુ ખાઓ, પાણી પીવો, પછી વાત કરશું. કે લ્યો બ્રહ્માનંદ સ્વામી કે, જેને ત્યાં ચોરી કરવા માટે આવ્યા છે એને ભગવાન ઉભે ઉભે લાડવા ખવડાવે. ભાઈ ખાવ તમે લાડવા સ્વામિનારાયણના. મહારાજ કે મહેનત બહુ કરી છે, તમે લાડવા ખાઈ લો. કે હો નિરાંત જમી લ્યો. કેવા ઉદાર ભગવાન શ્રીહરિ, લાડુ આપીને પણ સન્માન કર્યું હો એવા ભગવાન. એવો કોણ છે ક્ષમા નિધાન, જે અપરાધીને આપે છે માન? ભાઈ અપરાધીને પણ માન આપે, સન્માન કરે, એનું રક્ષણ જે ન સ્વીકારે તેને વેદ અને પુરાણો ધિકારે છે. પછી તો જોબન પગીના મનમાં જેટલા સંકલ્પ હતા ને એ ભગવાન સ્વામિનારાયણ બધા કહી દીધા હો. મહારાજ કહેલે, જોબન તું દર્શન કરવા તો નથી આવ્યો, હો શેને માટે આવ્યો? સાચું બોલી દે અહીંયા કને. હવે જોબનને કે, જાહેર સભામાં સાચું બોલ, શું કામ આવ્યો છે અને તારા કેવા કર્મ છે? મહારાજ કે, આજ ખુલ્લો થઈ જાય તો તારા પાપ બધા બાળી દઉં. કે લે બધા બાળી દઉં, ગમે એટલો હોય. અને જોબન પગીને પસ્તાવો થયો, આંખેથી આંસુડાની ધાર ચાલી. હો
અપરાધ મે કર્યા અનંત, એમાં કહી કર્યા દંડવત, પછી પૂર્વના પાપ પોકારી ક્ષમા માગીને સ્તુતિ ઉચ્ચારી. જવન ભગી બહુ પસ્તાવો કર્યો છે, ભગવાનને હાથ જોડ્યા છે, પ્રભુ હે નાથ છો સમર્થ સર્વવ્યાપ, જોઈ લીધો મે નજરે પ્રતાપ, હતો મુને સંશય સ્વલ્પ જેહ, ટળી ગયો તર્ત તમામ તેહ, જાણ્યા હતા અન્ય મનુષ્ય જેવા, તેથી કર્યું અશ્વ ઉઠાવી લેવા, ઈચ્છ્યો હતો આ પતણી પરીક્ષા, મળી ગઈ સદ્ય સમગ્ર શિક્ષા. જવન પગી કે પ્રભુ તમારો પ્રતાપ મેં જોઈ લીધો, મને સંશય હતો ને એ મટી ગયો, મેં તમને મનુષ્ય જેવા જાણ્યા હતા એટલા માટે તમારી માણકી ચોરવા માટે આવ્યો હતો, પણ તમે એવા નથી. મેં તમારી કસોટી કરવા માટે આ કુકર્મ કર્યું, પણ તમારો પ્રતાપ દેખાઈ ગયો. પ્રભુ ત્રિલોકીના દેવતાઓ પણ મોક્ષ માટે તમને વંદન કરે એવા તમારો મેં અપરાધ કર્યો છે, ઘણા બધા કુકર્મ કર્યા છે. અરે પ્રભુ, કેટલા માણસોના ધન લૂંટી લીધા, ધન. એટલે સાંભળો, ગરીબ માણસોને લૂંટ્યા છે મેં, બ્રાહ્મણોને લૂંટ્યા, એ કેટલી જાનનું લૂંટી હશે, કેટલા માણસોને માર્યા હશે. તલવાર બતાવી હો, તલવાર, આ મારી તલવારે કેટલાના ગળા કાપ્યા હશે પ્રભુ.